માનનીય પ્રધાનમંત્રીજી નમસ્તે મારું નામ આરુષી ઠાકુર છે અને હું ચંબા જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બની ખેત ડેલ હાઉઝીની અગિયારમાં ધોરણની વિદ્યાર્થીની છું મારો તમને પ્રશ્ન એ છે કે પરીક્ષા દરમિયાન હું ક્યાંથી ભણવાનું શરૂ કરું એ અંગે મને સૌથી વધુ પરેશાની થાય છે મને હંમેશા એવું લાગે છે કે હું બધું ભૂલી ગઈ છું અને હું તેના વિશે જ વિચારતી રહું છું જે મને ઘણો તણાવ આપે છે

મારું નામ અદિતિ દિવાન છે અને હું છત્તીસગઢના રાયપુરમાં આવેલી ક્રિષ્ના પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણની વિદ્યાર્થીની છું મારો આપને પ્રશ્ન એ છે કે મને ચિંતા રહ્યા કરે છે કે મારે ઘણું કરવાનું છે પરંતુ છેલ્લે સુધી હું કંઈ જ કરી શકતી નથી કારણ કે મારે ઘણું કામ હોય છે જો હું મારું કોઈ પણ કામ સમયસર પૂરું કરી પણ લઉં તો હું વધુ અસ્વસ્થ થઈ જાઉં છું કારણ કે પછી હું કાં તો બીજા કામ કરવામાં ખૂબ લાંબો સમય લઉં છું અથવા તેને આગળ મુલત્વી રાખું છું હું મારા બધા કામ યોગ્ય સમયે કેવી રીતે પૂરા કરી શકું તે જાણવાની જિજ્ઞાસા છે આભાર આભાર અદિતિ આદરણીય પ્રધાનમંત્રીજી આરુષી અને અદિતિ તેમની પરીક્ષાની તૈયારી અને સમયના સદુપયોગ અંગે આપનું માર્ગદર્શન ઈચ્છે છે કૃપા કરીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવો માન્ય પ્રધાનમંત્રીજી જુઓ આ વાત માત્ર પરીક્ષા પૂરતી નથી આમ પણ આપણે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ વિશે સજાગ રહેવું જોઈએ પરીક્ષા હોય કે ના હોય તમે જોયું હશે કે કામનો ઢગલો કેમ થઈ જાય છે કામનો ઢગલો એટલા માટે થાય છે કારણ કે તેને સમયસર નથી કરવામાં આવ્યું કામ કરવાથી થાક લાગે છે સામે દેખાય છે કે અરે રે આટલું બધું કામ આટલું બધું કામ અને એનો જ થાક લાગે છે શરૂઆત કરી દો બીજું તમે ક્યારેક કાગળ પર પોતાની પેન પેન્સિલ લઈને ડાયરી પર લખો આખું અઠવાડિયું તમે નોંધ કરો કે તમે તમારો સમય ક્યાં વિતાવો છો તમે અભ્યાસ કરો તો પણ કયા વિષયને કેટલો સમય આપો છો અને તેમાં શોર્ટકટ પણ શોધી કાઢો છો કે બેઝિકમાં જાઓ છો બારીકાઈઓમાં કઈઓમાં જોઈએ તમારી જાતનું થોડું વિશ્લેષણ કરો મને ખાતરી છે તમે જોશો કે તમે તમને જે ગમતી વસ્તુઓ છે એમાં સૌથી વધુ સમય પસાર કરો છો અને તેમાં ખોવાયેલા રહો છો પછી ત્રણ વિષયો એવા છે જે ઓછા પસંદ છે પરંતુ જરૂરી છે પછી એ બધા તમને બોજ લાગવા માંડશે મેં બે કલાક સખત મહેનત કરી પણ એવું ન બન્યું અને એટલે બે કલાક સુધી માત્ર વાંચતા રહેવાનું એવું નહીં પણ જ્યારે તમે ફ્રેશ માઇન્ડમાં હોવ ત્યારે સૌથી ઓછો પસંદ હોય તમને સૌથી અઘરો લાગે છે તેને હાથમાં લો નક્કી કરો પહેલી ત્રીસ મિનિટ એને પછી કોઈ પસંદવાળો વિષય તેના માટે વીસ મિનિટ પછી થોડો ઓછો ગમતો વિષય ત્રીસ મિનિટ એને આપો તમે એવો સ્લેબ બનાવો તેથી તમને આરામ પણ મળશે અને તમે ધીમે ધીમે તે વિષયોમાં રસ વધારશો જેને તમે સામાન્ય રીતે ટાળો છો અને સારા વિષયોમાં ખોવાયેલા રહો છો અને ઘણો સમય પણ જાય છે તમે જોયું હશે તમારામાંથી કેટલાક પતંગ ચગાવતા હશે મને તો બાળપણમાં બહુ શોખ હતો પતંગનો જે માંજો હોય છે દોરો હોય છે ક્યારેક એકબીજામાં ગૂંચવાઈ જાય છે અને મોટો ગુચ્છો બની જાય છે ડાહ્યો માણસ હવે શું કરશે શું તેને આમ ખેંચશે શું તે તાકાત લગાવશે એવું નહીં કરે તે ધીમેથી એક એક તારને એવી રીતે પકડવાનો પ્રયાસ કરશે કે આમાંથી ખુલવાનો રસ્તો ક્યાં છે અને પછી ધીમે ધીમે તેને ખોલશે આટલો મોટો ગુચ્છો પણ આરામથી ખુલી જશે અને જરૂર મુજબ આખો માંજો આખો દોરો તેના હાથમાં આવી જશે આપણે પણ તેના પર જોર જબરદસ્તી નથી કરવાની આરામથી સોલ્યુશન કાઢશો તો મને ખાતરી છે કે કે તમે તમે તે મોટા કરશો બીજું ઘરે તમારી માતાના કામનું અવલોકન કર્યું છે આમ તો તે તમને ખૂબ જ ગમે છે તમે જ્યારે શાળાએથી આવો ત્યારે માતાએ બધું તૈયાર કરી રાખ્યું હોય સવારે સ્કૂલે જવાનું હતું ત્યારે મારી મમ્મી એ બધું જ તૈયાર કરી લીધું હતું તે લાગે છે તે જાણે છે સવારે મારે તે છ વાગે કરવું જ પડશે સાડા છ વાગે આ કરવું પડશે જો તેને નવ વાગે જવાનું હોય તો તેને આ કરવું પડશે જો તે દસ વાગે ઘરે આવે છે તો તેને આ કરવું પડશે એટલે કે એટલું પરફેક્ટ ટાઈમ મેનેજમેન્ટ માતાનું હોય છે અને માતા સૌથી વધુ કામ કરતી રહે છે પરંતુ તે કોઈ પણ કામમાં ભાર અનુભવતી નથી થાકી ગઈ ઘણું કામ છે બહુ વધારે છે તે આવું નથી કરતી કારણ કે તે જાણે છે કે મારે આટલા કલાકોમાં આટલું તો કરવાનું જ છે અને જ્યારે તેને વધારાનો સમય મળે ત્યારે પણ તે ચૂપચાપ બેસતી નથી તે કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરતી જ રહે છે દોરો લઈને બેસી જશે કંઈક ને કંઈક કર્યા કરશે તેણે આરામ કરવાની વ્યવસ્થા પણ કરી છે જો તમે માતાની પ્રવૃત્તિનું યોગ્ય રીતે નિરીક્ષણ કરો છો તો પણ તમારે એક વિદ્યાર્થી તરીકે પોતાના ટાઈમ મેનેજમેન્ટનું શું મહત્વ હોય છે અને ટાઈમ મેનેજમેન્ટમાં બે કલાક ચાર કલાક ત્રણ કલાક એમ નથી માઇક્રો મેનેજમેન્ટ જોઈએ કયા વિષયને કેટલો સમય આપો કયા કામને કેટલો સમય આપો અને એટલા બધા બંધનો પણ નથી નાખવાના કે હું માત્ર છ દિવસ સુધી એ નહીં જ કરું કારણ કે મારે ભણવાનું છે તો પછી તમે થાકી જશો તમે તેને યોગ્ય રીતે વિતરણ કરો સમયને તમને સમયથી ચોક્કસ ફાયદો થશે આભાર